સુરત શહેરમાં યુવાનોનું સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ કરતા હોય છે સમયાંતરે અનેક વિવાદાસ્પદ વિડિયો સામે આવતા રહે છે ફરી એક વિડિયો વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે વિડીયોમાં યુવક તેના મિત્ર સાથે બાઇક ઉપર બેસીને હાથમાં પિસ્તોલ રાખે છે અને જાહેર સ્થળો પર સિગરેટ પીતો પસાર થાય છે આ વિડિયો ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે એક તરફ રાત્રિ કરફ્યુના નિયમોનું ઉલ્લંઘન છે તો બીજી તરફ આ શખ્સ કાયદો વ્યવસ્થાના ડર વગર ફરતો દેખાઈ રહ્યો છે દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘુએ ટ્વીટ કરી આરોપી ઝડપાઈ ગયા હોવાની માહિતી આપી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધુએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે સ્ટન્ટ કરતા બંને યુવાનોને ઝડપી પાડવામાં આવ્યા છે વાયરલ થયેલો વિડીયો ચૌદ ડિસેમ્બરનો છે વિડીયો જે પિસ્તોલ દેખાઈ રહી છે તે લાઇટર છે આવા ગુનાઓમાં વધુ સચેત છીએ યુવાનો સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ માટે કાયદાનું ઉલ્લંઘન કરીને સ્ટંટ કરતા આવનવાર વિડીયો વાયરલ કરતા હોય છે આ વિડીયોમાં પણ જે યુવક છે તેનું નામ નિક ઓડોદરા હોવાનું માનવામાં આવી રહ્યું છે આ અગાઉ પણ તેણે પોતાના સોશિયલ મીડિયા ઉપર આવા અનેક વિડીયો મૂક્યા હોવાનું પણ જાણવા આવ્યા છે જે વિડીયો વાયરલ થયો છે તેમાં તેના હાથમાં પિસ્તોલ જેવું દેખાઈ રહ્યું છે તે રિયલ પિસ્તોલ છે કે એર ગન લઈને ફેરી રહ્યો છે તે તપાસનો વિષય છે પરંતુ નજીકના સૂત્રોના કહેવા પ્રમાણે એ પિસ્તોલ પણ રિયલ છે અને આવી રીતે ઘણીવાર વિડીયો પોસ્ટ કરતો હોવાનું જાણવા મળ્યું છે પોતાના વિસ્તારમાં તેમજ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારના વિડીયો વાયરલ કરવાનો એક પ્રકારનો ક્રેઝ ઊભો થતો દેખાઈ રહ્યો છે શહેરમાં જ્યારે પણ આવા તત્વો પોતાના વિડીયો વાયરલ કરતા હોય છે ત્યારે તેમની સામે પોલીસે કડક હાથે કામગીરી કરવાની જરૂર જણાઈ રહી છે નિક ઓડેદરા બાઇક ઉપર સ્ટન્ટ કરતા ડુમ્મસ વિસ્તારનો વિડીયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે પરંતુ આ બાબતે જ્યારે ડુમ્મસ પોલીસ સ્ટેશનના પીઆઈને પૂછવામાં આવ્યું ત્યારે તેમના કહેવા મુજબ આ વિડીયો તેમના વિસ્તારનો ન હોવાનું જાણવા મળ્યું છે જોકે તેમણે કહ્યું છે કે અમે છતાં પણ તપાસ કરીશું કે આ વ્યક્તિ અમારા વિસ્તારનો છે કે કેમ અને વિડીયો અમારા વિસ્તારનો છે કે નહીં તેની તપાસ કરીશું બીરો રિપોર્ટ ટીવી નાઇન ઇન્ડિયા